श्री कोटक प्राथमिक शाळा, वेलकम टू ऑनलाइन क्लासरूम। धोरण छ विषय गुजराती, पाठ चार रविशंकर महाराज। केम छो विद्यार्थी मित्रों, मजा में? आज आपणे चौथो पाठ रविशंकर महाराज एना विषे भणवानुं छे अने एना लेखक छे धीरूभाई परीख। सौथी पहेला आपणे तेमनो परिचय मेळवीए। धीरूभाई ઈશ્વરલાલ પરીખનો જન્મ એ વિરમગામમાં થયો હતો અને તેઓ ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે। કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એમના રસના ક્ષેત્રો છે। કુમાર અને કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં તેઓ તંત્રી છે। છપ્પા સંગ્રહ, અંગ પચ્ચીસી તેમજ હાઈકુ સંગ્રહ આગ્યા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે, એટલે કે આ બધી કૃતિઓ તેમની પ્રકાશિત થયેલી છે। પ્રસ્તુત કૃતિ દ્વારા લેખક રવિશંકર મહારાજના જીવન કાર્યને સરળતાથી રજૂ કર્યું છે। મહારાજની સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે, તો આપણે જોઈએ રવિશંકર મહારાજ। પાઠ જોઈએ રવિશંકર મહારાજ। મહારાજ અને વળી સેવક। મહારાજ એટલે તો મોટો રાજા, મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે? હા, પણ આ મહારાજ તો રાજવિનાના મહારાજ। નવાઈ લાગે છે ને કે રાજવિનાના તે વળી મહારાજ હોય? આપણને તો એમ જ હોય ને કે રાજપાટ ધરાવતા હોય, સોના ચાંદીના ઘરેણાઓ, હાથમાં તલવાર લઈને રાજ્ય કરતા હોય એ જ મહારાજ। હા, આ નવાઈ પમાડે તેવી છે, પણ ખરી વાત છે, લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે છે તેવા આ મહારાજ છે। હવે આ મહારાજને તમે નથી ઓળખતા, લો હું તમને તેમનું નામ કહું। એમનું નામ રવિશંકર વ્યાસ। હજી એ ઓળખાણ ના પડીને રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે, અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે। આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી, નિસ્વાર્થ એટલે સ્વાર્થ વગરની, જેમાં એને કોઈ લાભ ન થતો હોય છતાં લોકોની સેવા કરે એને નિસ્વાર્થ કહેવાય, પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે। આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા। આ મહારાજ એટલે ગુજરાતના મૂક સેવક, મૂક એટલે મૂંગા મોઢે સેવા કરનાર વ્યક્તિ, એને કહેવાય મૂક સેવક। અને આપણે તો થોડીક કોઈની સેવા કરીએ તો 10 વાર કહીએ કે હા હું મેં એનું આ કર્યું હતું, તો એને મૂક સેવક ન કહેવાય। એ સેવા કરી લે છતાંય કોઈને જાણ ન કરે એને મૂક સેવક કહેવાય। તો મૂક સેવક રવિશંકર મહારાજ, લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા। રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહામહિનાની વદ 14ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો। ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું। પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાની અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ બાળપણમાંથી જ તેઓ પામ્યા હતા, એટલે કે માતા પિતાએ તેમને ખૂબ સારા સંસ્કારો આપ્યા હતા। પિતાએ
તમામ સારી ટેવો શીખવાડી હતી. અને માતાએ શું શીખવાડ્યું હતું? તો કે આરોગ્ય કેમ જાળવવું, અને એના માટે સૌથી મહત્ત્વની વસ્તુ કે ખૂબ ચાવી ચાવીને ખાવું જોઈએ. આજે આપણે એવું નથી કરતા, બરાબર ને? આપણને ઉતાવળ હોય છે એટલે આપણે ફટાફટ એક કોળિયો આ ગલોફામાં, બીજો આ ગલોફામાં ચાવતા, પાણી પીતા, રિક્ષા આવી દોડો કરીને ભાગીએ છીએ. તો એવું રીતે ખાવાથી આપણું આરોગ્ય એટલે કે આપણી તબિયત બગડે છે, જેનું જ્ઞાન એમના માતાએ નાનપણથી આપ્યું હતું. એટલે એમનું આરોગ્યનું જ્ઞાન માતા તરફથી મળેલું હતું. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર, દીન દુઃખી પ્રત્યે લાગણીવાળું હૈયું, એટલે કે કોઈ ગરીબ હોય, કોઈ તકલીફવાળું હોય તો એમના માટે એમને ખૂબ જ પ્રેમ આવતો હતો. હૈયું એટલે દિલ એમનું ખૂબ પ્રેમાળ હતું. એમને બાળપણથી જ એ જ્ઞાન મળ્યું હતું. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા, એટલે કે માતાને તમામ કામોમાં મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા હતા, ને હોંશથી એક કામમાં જોતરાઈ પણ જતા. જોતરાઈ જવું એટલે જોડાઈ પણ જવું, એટલે કે કામને ખૂબ દિલ લગાવીને કરતા હતા. કોઈ પણ કામમાં એમને શરમ ન હતી, સંકોચ અને નાનકપણ નહીં. નાનું કે મોટું કોઈ પણ કામ એ તેમને મન મહિમા બનતું હતું, એટલે કે ઘરના કામ હોય કે કોઈ પણ બહારનું કામ હોય એ કરવામાં એમને શરમ આવતી નહીં. જ્યારે આપણે એવું વિચારીએ કે ના હો, મારાથી વોશરૂમ સાફ ન કરાય, એ ગંદુ કામ છે, નીચું કામ છે, હું ના કરું, હું આ કચરો ના વાળું, એ કોઈ પણ કામ છે એક નાનું પણ નથી, અને કોઈ પણ કામમાં શરમ પણ રાખવી જોઈએ નહીં. કારણ કે એ કામ દ્વારા જ આપણે આપણી આસપાસ સ્વચ્છતા ઊભી કરી શકીએ છીએ. એટલે કામનો એમને મન ખૂબ મહિમા હતો. અને મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. હા, એમના કામની દિશા બદલાઈ ગઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમને અનેક કામો ઉપાડી લીધા, અને એ જ કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય, એટલે કે કોઈ પણ કામ એને આપવામાં આવે તો એ ખૂબ મહેનત કરી અને ખૂબ સારામાં સારું કામ કરતા. અને મહાત્મા ગાંધીએ તો એમને કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે. ખૂબી એટલે ખૂબ સારી વાત છે. તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે. આત્મા રેડી દેવો એટલે ખૂબ દિલ લગાવીને કામ કરવું, અને કામ જોઈને જ ખબર પડે કે આ કામ મહારાજે જ કરેલું હશે. અને તેથી જ એમનું કામ ઝળકે, ઝળકે એટલે દીપી ઉઠે. કામ જોઈને જ ખબર પડે કે આ વ્યક્તિએ જ કરેલું કામ છે, અને તેથી વધુ સારી અસર પડે છે. મહાત્મા ગાંધી સાથેના પરિચય પછી તેમણે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું અને યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો. યજમાન વૃત્તિ એટલે કોઈ પણ પ્રકારનું કાર્ય એ કરતા, એટલે કે કોઈ પણ જગ્યાએથી કાંઈ પણ વસ્તુ લઈને આવવાનું કાર્ય કરતા, એ ધંધો એમણે છોડ્યો. વિલાયતી કપડાં છોડ્યા, એટલે કે પેન્ટ, શર્ટ, કોટ, ટાઈ પહેરતા એ બધું છોડી દીધું. ગામ, ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી, ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ જ એમનો જીવન મંત્ર બની ગયો હતો. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સાથે લોક પ્રવૃત્તિ પણ એમના જીવનમાં પ્રવેશી. પછી તો એની મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા. ઈસવીસન 1911માં વડોદરાના ફતેસિંહરાવ આશ્રમમાં અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા તેઓ ગયેલા. અનાથ આશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ એમના માટે સાવ નવું સવું હતું, પણ
એમણે આ કામ માથે ઉપાડી લીધું, એટલે કે કરી નાખ્યું. ઘરે ઘરે ફરીને એમણે આશ્રમ માટે ઠીક ઠીક રકમ ભેગી કરી, એટલે કે સારી એવી રકમ ભેગી કરી દીધી. અને ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી, એટલે જોડી દીધી, મહેનત કરવા માંડી. એક વખત પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે, એટલે કે મોટા ભાગના લોકો ખૂબ ગરીબ હતા. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. દિલ દ્રવી ઉઠ્યું એટલે એમને ખૂબ દુઃખ થયું. ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો. એટલે એણે મનથી નક્કી કર્યું, મનસૂબો કરવો એટલે મક્કમ નિર્ધાર કર્યો કે અહીંયા રહીને આ બે દૂષણ એટલે કે ખરાબી છે, ગંદકી અને ગરીબાએ માણસને પતન કરનારા છે, એને દૂર કરવાનું નક્કી કર્યું. આજુબાજુના ગામડામાં પણ એ જ સ્થિતિ હતી. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી દાળ ચોખા મેળવી ખીચડી રાંધીને ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે. ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે અને પછી એ ગામમાં પ્રવેશે. આ યાત્રામાં 2-3 વખત તો એમનાથી દોરી ખોવાઈ ગઈ. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. જુઓ મિત્રો, સાવ ઓછી જીવન જરૂરિયાત એમની હતી, એટલે કે જે ગામમાં એ જાય ત્યાં જઈને દાળ અને ચોખા લઈ આવે, એની ખીચડી બનાવે અને એ જમી લે. અને ગામની બહાર જ્યાં કૂવો હોય, નદી હોય, તળાવ હોય ત્યાં નાહી લે અને ખીચડી બનાવીને ખાઈ લેતા. અને પાણી પીવા માટે એક લોટી અને દોરો રાખતા. આજની જેમ ત્યારે વોટર બેગ ન હતી, એટલે દોરી અને લોટો રાખે, એટલે કે લોટા ઉપર દોરી બાંધી દે, કૂવામાં એ નાખે, પાણી ભરે લોટામાં એટલે પી લે અને પાછું એ પોતાના થેલામાં રાખી દેતા. પણ 2-3 વાર દોરી ખોવાઈ ગઈ એટલે એમણે દોરી રાખવાનું પણ છોડી દીધું. હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી. બોલો, લોટી અને દોરી ખોવાઈ જતાં એમણે દોરી ફરી વખત લેવાની પણ પ્રયત્ન ન કર્યો અને નક્કી કર્યું કે જમીને પાણી પી લેવાનું, પછી પાણી પણ પીવાનું નહીં. એટલે દોરી ખોવાઈ જાય તો દોરી ગોતવા જવી પડે નહીં. એટલે જીવનમાં ખૂબ ઓછામાં ઓછી જરૂરિયાત એ આ રવિશંકર મહારાજે રાખી હતી. એકવાર તેમને સંદેશો મળ્યો કે કણભા આ ગામનું નામ છે, નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે. મહારાજ તો પહોંચ્યા કણભા. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પેલા માણસના મન પર જરા પણ અસર ન થઈ. બીજે દિવસે મહારાજ એની પાસે પહોંચી ગયા અને ચોરી તેણે કબૂલી લીધી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરે એના માટેનું એણે પ્રતિજ્ઞા લીધી. હવે આ પ્રતિજ્ઞા એણે શા માટે લીધી? કારણ કે મહારાજે તો ઉપવાસ આદર્યા અને પાણીનો પણ એણે ત્યાગ કરી દીધો હતો. એટલે 2 દિવસ સુધી મહારાજ ખાધા પીધા વગરના રહ્યા, એટલે ચોરના મન પર અસર થઈ અને એણે એ ઘીના ડબ્બા પાછા આપી દીધા અને હવે ક્યારેય પણ ચોરી નહીં કરું એવું એણે પ્રતિજ્ઞા લીધી. આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચ્યા. તેમણે તો ચોરી કબૂલ ન કરે ચોર ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ઉપવાસ તો ચાલ્યા. ચોર આવે નહીં અને ગામના લોકો તો અકળાતા હતા.
મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજને ઉપવાસનો 8મો દિવસ થયો અને આખરે ચોરનું મન પીગળ્યું. તેને ખૂબ પશ્ચાતાપ થયો. તેણે ચોરી કબૂલ કરી લીધી અને મહારાજના ઉપવાસ છૂટ્યા. આ વાત તો થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહારવટિયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહીં. ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો. કાચો પોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જાય. છાતીના પાટિયા બેસી જવા એટલે ડરી જાય, ધ્રુજી જાય, એટેક પણ આવી જાય. એને કહેવાય છાતીના પાટિયા બેસી ગયા. પણ આ તો મહારાજ, નરી, નિર્ભયતાની મૂર્તિ. નિર્ભયતાની મૂર્તિ એટલે ખૂબ નિંડર, કોઈનો એને ડર લાગે નહીં. એમણે તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી અને બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા માટે સમજાવ્યું. એમણે કહ્યું કે તમે ગાંધીજીની સાથે લડાઈમાં સાથ આપો અને આપણા માટે અંગ્રેજોએ બહારવટિયા છે, આપણું બધું લૂંટીને જાય છે, તો તમે આપણા લોકોને લૂંટવાને બદલે આ અંગ્રેજોને ભગાડવામાં ગાંધીજીનો સાથ આપો, એવું સમજાવ્યું. પછી તો મહારાજ કોતરોમાં ભમી ભમીને, એટલે કે ફરી ફરીને અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ તેમને માણસાઈના દીવા કહ્યા, એટલે કે તેમનામાં ખૂબ માનવતા હતી. એમણે ખૂબ બહારવટિયાઓ જે ખૂબ લોકોને હેરાન પરેશાન કરતા હતા એમને પણ એમણે માણસ બનાવ્યા અને ગાંધીજીનો સાથ આપતા કર્યા. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા, તો બીજા તરફ પ્રસંગ પડીએ લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછીપાની કરતા નહીં. પાછીપાની કરવી એટલે જરા પણ રોકાતા નહીં, ડરતા નહીં અને સતત લોકોની સેવા કરતા. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે ગયા હતા. ત્યાં ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો, એટલે કે એક તરફની આખી મોટી દીવાલ તૂટી પડી. વરસાદ કહે મારું કામ, એટલે કે ખૂબ ધોધમાર વરસાદ, ચારે તરફ પાણી પાણી. જેમ તેમ કરી રાત પસાર કરી. વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પર એમણે ગરનાળું તોડી પડાવ્યું. ગરનાળું એટલે આડી દીવાલ જેવું હતું, નાળું હતું, એ તોડી પડાવ્યું અને ત્યાંથી ગામમાં વહેતું બધું જ પાણી એ નાળામાં થઈ ગામ બહાર નીકળી ગયું, એટલે કે ગામ ઉગળી ગયું. ઉગળી ગયું એટલે બચી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી ખૂંદતા ખૂંદતા મહારાજ નજીકના વટાદર ગામે પહોંચ્યા. ત્યાંથી વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. મહારાજે તો દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગમાં પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકે ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો તેમને ભગવાનનો અવતાર માનવા લાગ્યા. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે મહારાજ રોગીઓની વહારે ધસી જાય. કોલેરા એટલે એક પ્રકારના ઝાડા ઉલટી, સતત ઝાડા અને ઉલટી ચાલુ રહે કે જેને કારણે માણસના શરીરમાંથી પાણી ખલાસ થઈ જાય, જેને ડિહાઈડ્રેશન કહેવાય. અને ડિહાઈડ્રેશન થઈ જતાં માણસ મૃત્યુ પામે. તો આવો કોલેરાનો રોગ એ ત્યારે ખૂબ ચેપી હતો, જેની સારવાર ખૂબ ઓછી થતી હતી ત્યારે. ઈસવીસન 1941ની આ વાત છે. મહારાજ છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે
અને માણસો ટપોટપ મરે છે. ટપોટપ એટલે ફટાફટ મળે છે, જેમ અત્યારની મહામારીમાં બને છે એવું જ એ સમયની આ મહામારી હતી. મહારાજ ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ, સ્વયંસેવકો એટલે સેવા કરનારા લોકો, પોતાની જાતે જ લોકોની મદદ કરનારા લોકો હોય એને સ્વયંસેવક કહેવાય, તેમને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા એ કલોલ ગામે પહોંચી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને સમજાવીને દવાખાને લઈ જાય, એમના ઝાડા ઉલટી સાફ કરે, દવાઓ આપે, લોકોને સમજાવે, સ્વયંસેવકો અને ડૉક્ટરોની વ્યવસ્થા કરે. આ બધા જ કામમાં મહારાજ એ પોતાની જાતને પણ ભૂલી જતા. આવે વખતે મૃત્યુની પણ તેઓ પરવા કરતા નહીં. તેમને એવો ડર નહોતો લાગતો કે મને ચેપ લાગશે અને હું મરી જઈશ, તો એવું ક્યારેય તેમને વિચાર આવતો નહીં. એવી જ રીતે એક વખત દુષ્કાળ પડ્યો. એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો. દુષ્કાળ એટલે પાણીનું ટીપું પણ ક્યાંય મળે નહીં. પાણી વગર પશુ પક્ષી જીવજંતુઓ પ્રાણીઓ વૃક્ષો મનુષ્યો એ બધા જ મૃત્યુ પામવા લાગે એને કહેવાય દુષ્કાળ. ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારે, એટલે કે પાણી મેળવવા માટે તડપે, ખૂબ જ પાણી મેળવવા માટેના પ્રયત્નો કરે. તમને પણ એવું થાય છે કે ટીચર પાણી પીવું ના પાડીએ ત્યારે તમને સતત એવું થાય છે કે ટીચર હા પાડો, ને મનમાં એવું બોલ્યા કરો છો હે ને કે ટીચર હા પાડો ને બહુ તરસ લાગી છે. તો એમ વરસાદ ન પડ્યો હોય ત્યારે જમીનમાં પણ પાણી ન હોય, નદીમાં પાણી ન હોય, તો લોકો પાણી મેળવવા માટે ચારે તરફ દોડતા હોય, એને કહેવામાં આવે વલખા મારવા. ત્યારે મહારાજ ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા, એટલે કે ડીપવેલ મુકાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા, કારણ કે કૂવાઓ ખોદાવ્યા ને અંદર મોટરો મુકાવી, તો આ બધી જ પાણીની એમણે પ્રવૃત્તિ દ્વારા લોકોને પાણી પહોંચાડ્યું અને એટલા માટે લોકો એમને બોરિંગવાળા મહારાજ તરીકે ઓળખવા લાગ્યા. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની જાય, હેવાન એટલે રાક્ષસ બની જાય, અંદરોઅંદર લડે, કાપા કાપી થાય, તોફાનો કરે, ત્યારે જાનના જોખમે, જાન એટલે જીવના જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળેલા. હુલ્લડો એટલે તોફાનો, લોકો સામસામા એકબીજાને જોયા વગર મારી નાખે એ પ્રકારના તોફાનોને હુલ્લડ કહેવામાં આવે. તો મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા, હિન્દુ કે મુસલમાન આ બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. અને જે માણસ હુલ્લડમાં મૃત્યુ પામ્યા હોય તેમના શબને સ્મશાને લઈ જાય તેમનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ પોતે જ કરતા હતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી મળી આવે છે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતા, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. અને છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો પીટ્યો નથી. ઢંઢેરો પીટવો એટલે લોકોને ઢોલ વગાડી અને કહેવું. જાત અને જાહેરાતથી તો તેઓ સદાય દૂર જ ભાગતા. મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. આજે તમે છાપાઓમાં જોતા હશો કે ઘણા લોકો જાત જાતના આજે દાન ધર્માદાઓ કરે છે, તો છાપાઓની અંદર એ મોટા મોટા ફોટોગ્રાફ્સ છપાવે છે, લખાણો લખાવે છે. તો એવું બધું આ મહારાજને ગમતું નહીં. એ તેનાથી સદાય આઘા રહેતા અને મૂંગા મૂંગા
આવા સેવા કરતા અને એ જ એમનો જીવન ધર્મ હતો. આથી તો એમને સૌ મૂક સેવક તરીકે ઓળખે છે. 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો, એટલે કે 100 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. તો મિત્રો, રવિશંકર મહારાજ વિશે જાણવાની મજા આવીને આપણે તેનામાંથી એક ગુણ પણ જો જીવનમાં ઉતારીએ તો આપણું જીવન ખૂબ જ વિકાસ પામે અને સાર્થક બને. તો એક ગુણ ઉતારવાનો પ્રયત્ન કરીશું, ખરું ને? જો મજા આવી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, નેક્સ્ટ પીરિયડમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.